નમસ્તે સર. અમદાવાદ શૈક્ષણિક સંકલન સમિતિ, આજે મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન રાખવામાં આવ્યું હતું, એના વિશે મેસેજ આપશો? આજે અમદાવાદ શહેર શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સુંદર સભાનું આયોજન કરવામાં આવ્યું. ઘણી બધી સ્કૂલોના શાળા સંચાલકોની હાજરી હતી. મતદારો લોકશાહીના મહાપર્વમાં ભાગ લે, વધુમાં વધુ મતદાન કરે એવી જાગૃતિ મતદારોમાં આવે એ માટે શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આજે સંકલ્પ લેવામાં આવ્યો. આ શાળા સંચાલકો પોતાના સ્કૂલના વિદ્યાર્થીના વાલીઓ મારફતે, શિક્ષકો મારફતે જન જન સુધી પહોંચીને લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા માટે જનતાને સમજાવશે એવો સંકલ્પ લીધો. થેન્ક યુ વેરી મચ. નમસ્તે સાહેબ, આજના મેસેજ આપશો? આજે 1 મે ગુજરાતનો સ્થાપના દિન, સમગ્ર રાષ્ટ્રમાં જ્યારે આજે લોકશાહી પર્વને જીવંત રાખવા માટે ચૂંટણી મહાપર્વ આવી રહ્યું હોય અને એમાં આજે પવિત્ર પર્વ એટલે કે સ્થાપના દિન, ગૌરવવંતુ ગુજરાત 100% મતદાન માટે કટિબદ્ધ બને છે. શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે અમે અમદાવાદ શહેર સંચાલક મિત્રો, આચાર્યશ્રીઓ, શાળાઓમાં કામ કરનારા શિક્ષક મિત્રો, વહીવટી મિત્રો બધાને સાથે રાખીને સ્કૂલમાં ભણનારા તમામ વિદ્યાર્થીઓને, તેમના પરિવારજનો, તેમના વાલી ભાઈ બહેનો અને શાળા કેમ્પસ સાથે સંકળાયેલા સૌ કોઈ 100% મતદાન કરે તો એક પવિત્ર નૈતિક ફરજ બને છે એ સંદેશા માટે સૌને એકત્રિત કર્યા અને સૌને સંદેશો આપ્યો અને સૌ કટિબદ્ધ થયા છે અને સૌએ સાચા દિલથી સંકલ્પ લીધો છે કે અમે 100% મતદાન કરીશું ને કરાવીશું. ભારત માતા કી જય. થેન્ક યુ વેરી મચ સર. નમસ્તે સર, આજના દિવસનો મેસેજ આપશો? નમસ્તે. આજે ગુજરાત સ્થાપના દિન, જય જય ગરવી ગુજરાત, ગુજરાતની અસ્મિતા અને આજે લોકશાહીનું પર્વ એટલે મહાપર્વમાં આજે અમદાવાદ શૈક્ષિક સંઘ સંકલન સમિતિ દ્વારા આદરણીય દેવસિંહજી અને સાંસદ સભ્ય આદરણીય HS પટેલ સાહેબ એટલે ખેડા અને અમદાવાદ પૂર્વ લોકસભાના બંને સાંસદશ્રીઓની હાજરીમાં અહીંયા મતદાતા જાગૃતિ અભિયાનનો શુભારંભ કર્યો. કર્ણાવતી મહાનગરની સ્કૂલોના સંચાલકશ્રીઓ અને શિક્ષકો વચ્ચે આદાન પ્રદાન કરી અને વધારેમાં વધારે મતદાન થાય એવા વાલીઓને અને શિક્ષકોને સંકલ્પ સાથેની વાત આજે કરી છે અને 7 મે વધારે મતદાન માટે સૌ કટિબદ્ધ થયા છીએ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. થેન્ક યુ વેરી મચ સર. નમસ્તે મેડમ, આપનો મેસેજ આપશો? નમસ્તે. આજે ગુજરાત સ્થાપના દિવસની હું ગુજરાતના જનતાને મારા ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજે શાળા સંચાલકો દ્વારા જે આજનો કાર્યક્રમ મતદાન અભિયાન જનજાગૃતિ જે લોકો આમાં જોડાયેલા છે તે તો જાગૃત જ છે, પણ વધારેમાં વધારે જાગૃતિ લાવવા માટે થઈને આજનો આ કાર્યક્રમ હતો એ ખૂબ જ સરસ હતો અને આ શાળા સંચાલકો અને જે ટ્રસ્ટીઓ, શિક્ષકગણો બધા એકસાથે મળીને આ સંકલ્પ આજે લીધો છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે વધુમાં વધુ કેવી રીતના આપણે મતદાન કરી શકીએ, આપણે તો કરીએ છીએ પણ બીજા પાસે કરાવીએ એમના માટે થઈને આજનો આ કાર્યક્રમ હતો. એ બધા સાથે મળીને આ સંકલ્પ લીધો છે ત્યારે આપણા ભારતને અને ગુજરાતને વધુમાં વધુ આ જન જન સુધી પહોંચે અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને અમારા સાંસદ શ્રી હસમુખભાઈ પટેલને વધુમાં વધુ લીડ અપાવીએ એવી સંકલ્પ સાથે હું આપ સૌને શુભકામના પાઠવું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. થેન્ક યુ વેરી મચ મેડમ. કાલમાં તો સામે રશિયાથી ખૂબ પ્રભાવિત થયો. ભારત એની નજીકમાં ચાર જિલ્લાનો માણસ છું. ગંગા
શુભ નામે જાગે કરો શુભ